नमस्कार मित्रों, गुजरात पर फरी एक वावाझोडुं आवी रह्युं छे। कई तारीखे अने क्या विस्तारमां अथड़ाशे, पवननी गति शुं हशे तेनी संपूर्ण माहिती मेळवीशुं। ते पहेला चेनल पर नवा हो तो विडियोने एक लाइक करी अने चेनलने फटाफट सब्सक्राइब करी लेजो अने विडियोने वधुमां वधु तमारा व्हाट्सएप तेमज फेसबुक ग्रुपमां शेर करी देजो, जेथी जरूरी माहिती बधा लोको सुधी पहोंची जाय। मित्रों, हवामान विभागे पोतानी ऑफिशियली वेबसाइट पर वावाझोडुं बनवानुं एलर्ट जाहेर करी दीधुं छे। हालमां बंगाळनी खाड़ीमां लो प्रेशर डीप डिप्रेशन सुधी बनी गयुं छे। हवे गमे त्यारे साइक्लोनिक स्ट्रॉम एटले के नाना वावाझोडामां फेरवाई शके छे। आ वखते वावाझोडानुं नामकरण पाकिस्तान द्वारा करवामां आवेल छे। वावाझोडानुं नाम गुलाब हशे। આવતીકાલે ગુલાબ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશથી દક્ષિણ ઓરિસ્સા વચ્ચેના વિસ્તારો સાથે ટકરાશે ત્યારે તેની સ્પીડ 100થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। ટકરાયા પછી નબળું પડી જશે, જો કે ગુલાબ વાવાઝોડાનું ફોર્મ મોટું ન હોવાને કારણે વધારે નુકસાન થાય તેવી શક્યતા જણાતી નથી। ગુજરાત પર અસરની વાત કરીએ તો મિત્રો, ટકરાયા બાદ ગુજરાત તરફ સીધો રસ્તો છે, પરંતુ ગુજરાત નજીક પહોંચે ત્યારે વેલ માર્ક લો પ્રેશર તરીકે હોઈ શકે છે અથવા નબળું પડી ફરી વધારે મજબૂત પણ થઈ શકે છે। હાલના મોડેલ મુજબ વાવાઝોડાનો રૂટ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ જણાઈ રહ્યો છે। વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી કરશે તો ભારે વરસાદની શક્યતા રહેલી છે। વાવાઝોડાની અસર ગુજરાતમાં 27 તારીખથી ચાલુ થઈ જશે, પછી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે। તારીખ 27, 28, 29 સપ્ટેમ્બરમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। વાવાઝોડાને ધ્યાનમાં લઈને ખેડૂત મિત્રોએ અગાઉથી પાકની જાળવણી આયોજન મુજબ કામ કરવા વિનંતી। મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।